એ તો સૌથી પહેલા વાત કરીશું રાજકોટની, કારણ કે રાજકોટ અગ્નિકાંડને લઈને આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે પાલિકાના વકીલની ઝાટકણી કાઢતા સવાલ પૂછ્યો છે કે શા માટે 20 દિવસ બાદ પણ કોઈ નક્કર કાર્યવાહી નથી. 27 લોકોને ભરખી જનાર રાજકોટ અગ્નિકાંડ મુદ્દે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. હાઈકોર્ટે સુઓમોટો પર આ ત્રીજી વાર સુનાવણી કરી છે. ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ પ્રવીણ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સુનાવણી યોજાઈ હતી. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું હતું કે ઘટનાઓ બને પછી જ સરકાર પગલાં ભરે છે, ત્યાં સુધી તે સુષુપ્ત અવસ્થામાં રહે છે. બિનકાર્યક્ષમતા આવી ઘટનામાં છે તે સત્ય છે. જુદી જુદી મહાનગરપાલિકાના વકીલ, એડવોકેટ જનરલ, એડિશનલ એડવોકેટ જનરલ, GHAA પ્રમુખ, ફાયર ઓફિસરો વગેરે કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. એસોસિએશનના વકીલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોર્ટના નિર્દેશોનું પાલન ના થતાં આ ઘટના બની, નિયમોનું પાલન કરાયું નહીં, જેથી મૃતકોના પરિવારને આરોપીઓના ખિસ્સામાંથી વળતર ચૂકવાય. પહેલીવાર 27 મેના રોજ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 26 મે 2024ના રોજ રાજકોટ PRP ગેમ ઝોન કાંડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો લીધી હતી. અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટે રવિવારે એટલે કે રજાના દિવસે સુનાવણી યોજી હતી. સ્પેશિયલ જજ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચ બેસી હતી. આ મામલે હવે 4 જુલાઈએ સુનાવણી યોજાશે. રાજ્યમાં આડેધડ થતા બાંધકામ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોલ્યા અને બાંધકામ થયા તે પહેલા જ તેને રોકી લેવા જોઈએ એમ કહ્યું. સાથે જ કહ્યું કે બાંધકામ થયા બાદ બંને બાજુથી સમસ્યા ઊભી થાય છે. રાજ્યમાં બાંધકામ માટે જાણે કે કોઈ નિયમો જ ન હોય તેમ બધા જ નિયમોને નેવે મૂકી કોન્ટ્રાક્ટરો બિલ્ડિંગ બાંધી રહ્યા છે, ત્યારે આવા તમામ કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી થાય તેવું જાહેર મંચ પરથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું. શરૂઆતમાં ક્યાંય પણ ઇલીગલ કોઈ પણ જાતનું કામ એને શરૂઆતમાં જો આપણે રોકીશું તો બંને બાજુ ઇઝી છે. જેને આપણે બંધ કરાવીએ છીએ એના માટે ઇઝી છે, એ આપણી સામે નહીં પડે જલ્દી, અને આપણા માટે ઇઝી છે કે ભાઈ ઝડપથી એ દૂર થઈ જાય, પેલું ઘર કરી જાય, મજબૂત પાયો નખાઈ જાય છે, પછી તમારે બધા એને માટે તકલીફ થાય, આપણને તકલીફ થાય. તો આ નાની નાની ફરિયાદો જે પ્રજાજનોમાંથી આવે છે એનું પણ એક સોલ્યુશન માટેનો વિચાર કરી શકાય કે ભાઈ આ લોકો ફરિયાદ કર્યા જ કરતા હોય છે, નથી કરતા એવું નહીં, બધા જોતા હોય છે. હવે તો આપણને સીધી પેલા એમાંથી વિડીયો બનાવીને મોકલી દેજે કે આ જુઓ તમે વિડીયો. સરકારી કચેરીમાં વ્યસન મુદ્દે પણ મુખ્યમંત્રીએ ટકોર કરી. ઓફિસ અવર્સમાં તમાકુ ખાતા કર્મચારીઓને અટકાવવા જોઈએ, જેનાથી કર્મચારીઓને પણ ફાયદો થશે. રાજ્યમાં ચોમાસાને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે નવસારી બાદ ચોમાસું નબળું પડ્યું છે, જો કે હાલ અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆત તો થઈ છે, પણ રાજ્યમાં ચોમાસાને લઈને ચિંતાજનક સમાચાર પણ સામે આવી રહ્યા છે. મળતી વિગતો પ્રમાણે મહારાષ્ટ્રથી ગુજરાતમાં તો ચોમાસું પ્રવેશ્યું છે, પણ હવે નવસારી સુધી ચોમાસું પહોંચ્યા બાદ ચોમાસું નબળું પડ્યું છે. રાજ્યમાં ચોમાસું નબળું પડતા હવે અમુક જિલ્લામાં માત્ર હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ હળવા વરસાદની સાથે ગરમીની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં કેટલીક જગ્યાએ 41 ડિગ્રી સુધી તાપમાન રહેવાની આગાહી કરાઈ છે. અમદાવાદ, છોટાઉદેપુર, દાહોદ, સુરત, ડાંગમાં વરસાદની વકી છે, પણ તે સાવ સામાન્ય વરસાદ જ રહી શકે છે. 14 જૂને દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ ઓર દાદરાનગર હવેલી ઓર ડેટો કી બાત કરેંગે ગુજરાત રીજન કી, જહાં પર આઇસોલેટેડ પ્લેસીસ પે લાઇટ રેન ઓર સાથ મેં થંડરસ્ટોર્મ કી વોર્નિંગ દી ગઈ હૈ. બનાસકાંઠા લોકસભા બેઠક પર જીત બાદ ગેનીબેન ઠાકોરે વાવ વિધાનસભાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું. તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા સીટ પરથી ચૂંટાયેલા ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના ગેનીબેન વાવ સીટ પરથી ધારાસભ્ય હતા. નિયમ મુજબ ચૂંટાયાના 14 દિવસમાં રાજીનામું આપવાનું હોવાથી આજે ગેનીબેને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છે. આ સાથે જ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનું સંખ્યાબળ 13થી ઘટીને 12 થઈ ગયું છે. આ બેઠક ખાલી થવાની જાહેરાત બાદ 6 મહિનામાં વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. વાવ બેઠકના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ગેનીબેન ઠાકોરે કહ્યું, ધારાસભ્ય તરીકે 2 ટર્મ મને મોકો આપ્યો,
તે બદલ મારા મતદારોનો આભાર. રાજ્યમાં એકમાત્ર કોંગ્રેસના સાંસદ તરીકે મને આશીર્વાદ આપીને લોકોનો અવાજ દિલ્હી સુધી પહોંચાડવા મને મોકો આપ્યો તે બદલ કોંગ્રેસ પાર્ટીનો પણ આભાર. લોકશાહીના ભાગરૂપે જ્યાં સુધી ચૂંટણી હોય ત્યાં સુધી એકબીજા પર આક્ષેપો થતા હોય છે, ત્યારબાદ લોકોના હિતમાં કામ કરવાનું હોય છે. વિધાનસભા હોય કે લોકસભા હોય, ગુજરાતના હિતની વાત હોય કે પછી દેશની વાત હોય, ત્યારે સર્વપક્ષીય લોકોની સુખાકારી માટે સાથે મળીને કામ કરીશું. નીટની પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ, જેમાં 1563 વિદ્યાર્થીઓના સ્કોર કોડ રદ કરાયા, જેમણે હવે ફરીથી પરીક્ષા આપવી પડશે. નીટના પરિણામ જાહેર થયા બાદ દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું, ગ્રેસ માર્ક્સ મેળવનારા 1563 વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાની રહેશે. અમે કાઉન્સેલિંગ બંધ નહીં કરીએ, તેના માટે સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરીને 2 સપ્તાહમાં જવાબ માંગ્યો છે. હવે આગામી સુનાવણી 8 જુલાઈએ થશે. NTAએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ફક્ત 1563 વિદ્યાર્થીઓને 2 વિકલ્પ આપ્યા છે, જેના પરિણામોમાં ગ્રેસ માર્ક્સ બાદ ગેરરીતિનો આરોપ લાગ્યો હતો. NTAએ કહ્યું, આ ઉમેદવાર ગ્રેસ માર્ક્સ વિના નીટ UG કાઉન્સેલિંગમાં જોડાઈ શકે છે અથવા તો નીટ પરીક્ષામાં સામેલ થઈ શકે છે. ફક્ત 6 એક્ઝામ સેન્ટર પર હાજર 1563 વિદ્યાર્થીઓ માટે ફરી નીટની પરીક્ષા યોજી શકે છે. જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેચ નીટ UG કેસની સુનાવણી કરી રહી છે. NTA તરફથી કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓના ડરને દૂર કરવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. અરજદારોએ કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી હતી. ટૂંકમાં કોર્ટ 3 અરજીઓ પર વિચારણા કરી રહી. શાળાઓ શરૂ થઈ અને સાથે જ વિદ્યાર્થીઓના જીવને જોખમ પણ શરૂ થયું છે. આ સાથે જ મોટાભાગની શાળાઓની ફી વધારી દેતા વાલીઓ પણ ચિંતામાં મુકાઈ ગયા છે. રાજ્યમાં સરાજાહેર RTOના નિયમોના ધજાગરા જોવા મળ્યા. ખાનગી સ્કૂલ વાન ચાલકો નિયમોને નેવે મૂકીને માસૂમ ભૂલકાઓના જીવ સાથે ચેડા કરતા જોવા મળ્યા. સુરતમાં બ્લેક ફિલ્મવાળી સ્કૂલ વાનમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા. તો અમદાવાદમાં પણ સ્કૂલ વાન ચાલક દ્વારા બાળકોને CNG કીટ ઉપર બેસાડીને જોખમી સવારી કરાવી હોવાનું સામે આવ્યું. બોટાદમાં સ્કૂલ બસ ચાલક પાસે ફાયર સેફ્ટી અને પરમિટનો સદંતર અભાવ જોવા મળ્યો. બનાસકાંઠામાં પણ સ્કૂલ બસ ચાલક પાસે RC બુક અને પરમિટનો અભાવ જોવા મળતા RTOએ સ્કૂલ બસને ડિટેઇન કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. નવા શૈક્ષણિક સત્રની શરૂઆતે જ કેટલીક સ્કૂલમાં ફી વધારાને લઈને વાલી મંડળ હરકતમાં આવ્યું. વડોદરા ખાતે ઓલ ગુજરાત વાલી મંડળની 16 જૂનના બેઠક મળશે. કેટલીક શાળાઓ દ્વારા વાર્ષિક ફીમાં 3-4 હજાર સુધીનો વધારો કરવામાં આવ્યો, તો કેટલીક શાળામાં બ્રાન્ચના નામે એક્સ્ટ્રા ફી ફરજિયાત કરાઈ છે. ઉનાળુ વેકેશનની પૂર્ણાહુતિની સાથે જ આજથી શાળાઓ શરૂ થઈ ગઈ છે. રાજ્યભરમાં આજથી શાળાઓ ભલે શરૂ થઈ હોય, પરંતુ 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ નહીં કરી શકે. જી હા, વાત સાચી છે કે શાળાઓ તો શરૂ થઈ, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ શાળાએ નહીં જઈ શકે. રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડના આરોપીઓના પાપે વિદ્યાર્થીઓને સજા મળી રહી છે. ફાયર NOC ને BU પરમિશન મુદ્દે રાજ્યની 211 જેટલી સ્કૂલ બિલ્ડિંગ સીલ કરવામાં આવી. પરિણામે આ સ્કૂલમાં અભ્યાસ કરતા 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહેશે. રાજકોટના TRP ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી ગઈ છે અને ફાયર NOC કે BU પરમિશન ન હોય તેવા તમામ બિલ્ડિંગ સીલ કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે. આ સૂચનાને અનુસંધાને રાજ્યમાં શાળા, હોસ્પિટલ, રેસ્ટોરન્ટ, કમર્શિયલ કોમ્પ્લેક્સ સહિતના બિલ્ડિંગોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં ફાયર NOC અને BU પરમિશન ન હોય તેવી અનેક બિલ્ડિંગો સીલ કરાઈ છે, જે પૈકી 211 જેટલી શાળાઓ પણ સીલ કરવામાં આવી. જ્યાં સુધી શાળાઓને કાયદેસર મંજૂરી નહીં મળે ત્યાં સુધી સીલ કરવામાં આવેલી એક પણ શાળા શરૂ કરવામાં નહીં આવે. જો શાળા સંચાલક દ્વારા યોગ્ય મંજૂરી લીધા બાદ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવશે તો જ શાળા શરૂ કરવા મંજૂરી આપવામાં આવશે. સ્માર્ટ મીટરની બબાલ દિવસે ને દિવસે વધી રહી છે. વડોદરામાં વધુ કેટલાક ગ્રાહકોને અધધ બિલ આવતા ગ્રાહકો રોષે ભરાયા છે. વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરની સમસ્યા દિવસે ને દિવસે વધુ વકરી રહી છે. આ સ્માર્ટ મીટરોમાં ખૂબ છબરડા થતા લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે. વડોદરામાં અલગ અલગ વિસ્તારોમાં સ્માર્ટ મીટર જે નાખવામાં આવ્યા છે તેમાં બિલ વધારે આવી રહ્યા છે. કેટલાકને તો વપરાશ વગર જ બિલ આવી રહ્યા છે, જેને લઈ ગ્રાહકો રોષે ભરાયા છે. નિઝામપુરા વિસ્તારમાં આવેલા અવનીશ અપાર્ટમેન્ટમાં
15 જેટલા ઘરમાં સ્માર્ટ મીટર લાગ્યા છે. જોકે સ્માર્ટ મીટર લાગ્યા પછી કોઈને 54,343, કોઈને 37,891 તો કોઈને 26,006 રૂપિયા બિલ ભરવાનું બાકી બતાવે છે. આ છબરડો છે કે ખરેખર લોકોને આટલા મોટા બિલ ભરવાના બાકી છે તે તો MGVCL જ જાણે, પણ આટલા મોટા બિલ જોઈને લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સ્થાનિકોએ કહ્યું કે રિચાર્જ કરાવીએ, એના 2 દિવસમાં જ બીજી વખત રિચાર્જનો મેસેજ આવી જાય છે અને એપ્લિકેશનમાં 1,000 રૂપિયા બિલ માઇનસમાં બતાવે છે. સ્થાનિકોએ ફરી એકવાર પોતાના જૂના મીટર પાછા લગાવી આપવામાં આવે તેવી માંગ કરી છે. અરુણાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રીએ શપથ લીધા. પેમા ખાંડુએ મુખ્યમંત્રી તરીકે તો છવના મહિને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. શપથવિધિમાં શાહ નડ્ડા હાજર રહ્યા હતા. પેમા ખાંડુએ 13 જૂન ગુરુવારે સતત 3જી વખત અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમના પછી ચોના મેને ડેપ્યુટી CM તરીકે શપથ લીધા. તેમના સિવાય બિયુરામ વાધા, ન્યાતો દુગમ, ડેનરિલ ડેનવાંગ વાંગસુ, વાંકી લોવાંગ, પાસંગ દોરજી સોના, મામાન ટુંગ, દાસાંગલુ પુલ, બાલો રાજા, કેન્ટુ જીની અને ઓઝિંગ તાસિંગે મંત્રી તરીકે શપથ લીધા છે. ઇટાનગરના દોરજી ખાંડુ કન્વેન્શન સેન્ટરમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો, જેમાં દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ JP નડ્ડા, કિરેન રિજિજુ અને આસામના CM હેમંતા બિસ્વા શર્મા પણ હાજર રહ્યા હતા. પેમા ખાંડુ 2016 અરુણાચલના મુખ્યમંત્રી છે. નબામ તુગીના રાજીનામા બાદ તેમણે પ્રથમ વખત ચાર્જ સંભાળ્યો હતો. ખાંડુ જ્યારે પહેલીવાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ કોંગ્રેસ સાથે હતા. 2019 લોકસભા ચૂંટણી દરમિયાન તેઓ ભાજપમાં જોડાયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર અજીત ડોભાલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેમને 3જી વખત NSA પદની જવાબદારી સોંપવામાં આવી. NSA PM ના સૌથી ભરોસાપાત્ર અધિકારી છે. આ સાથે વડાપ્રધાનના મુખ્ય સચિવ PK મિશ્રા પણ આ પદ પર રહેશે. અજીત ડોભાલ મોદી સરકાર 3.0માં 3જી વખત NSA રહેશે. આ રીતે તેમનો કાર્યકાળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ સાથે સંપૂર્ણ થશે. અજીત ડોભાલને NSA, PK મિશ્રાને વડાપ્રધાનના મુખ્ય સચિવ તરીકે, જ્યારે અમિત ખરે અને તરુણ કપૂરને વડાપ્રધાન કાર્યાલયમાં વડાપ્રધાનના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેબિનેટની નિમણૂક સમિતિએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે અજીત ડોભાલની નિમણૂકને મંજૂરી આપી છે, જે 10 જૂનથી લાગુ થશે. ડોભાલની નિમણૂક અંગે જારી કરાયેલા આ પત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે તેમની નિમણૂક વડાપ્રધાનના કાર્યકાળ સાથે અથવા આગળના આદેશો સુધી જે પણ વહેલું હોય તે સાથે સમાપ્ત થશે. કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવશે. તેમની નિમણૂકના નિયમો અને શરતો અલગથી સૂચિત કરવામાં આવશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એ બંધારણીય પદ છે. PM ના સૌથી ભરોસાપાત્ર અધિકારી NSA છે. વ્યૂહાત્મક બાબતોની સાથે તેઓ આંતરિક સુરક્ષાના મામલામાં પણ વડાપ્રધાનને મદદ કરે છે. તે સલાહ આપે છે કે ક્યારે અને કયો નિર્ણય લેવો યોગ્ય છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ કરેલી પ્રેસ કોન્ફરન્સ બાદ અને આપેલ નિવેદન બાદ આજે ભીમસેનાના આગેવાન રાજુ સોલંકીએ જયરાજસિંહ પર બળતા પ્રહાર. જે જૂનાગઢનો દલિત પરિવાર છે એની યાર મારે પારિવારિક કોઈ વાંધો નથી, મારે પેઢી દર પેઢીનું કોઈ વેરઝેર નથી. આ લોકોને હું કોઈને ઓળખતો પણ નથી, ગણેશ પણ એને ઓળખતો નથી. મેં તમને કીધું એમ આ ઘટના માત્ર ને માત્ર આકસ્મિક ઘટેલી છે. આના માટે સેટલમેન્ટ હું ક્યારેય કરું નહીં. સેટલમેન્ટ માટે મેં કોઈ રૂપિયાની ઓફર કરેલી નથી અને આ વસ્તુને મારી દ્રષ્ટિએ આકસ્મિક સિવાય હું આ વસ્તુને કાંઈ વેરઝેરની ભાવનાથી જોતો નથી. ન્યાયતંત્ર ઉપર મને સંપૂર્ણ ભરોસો છે કે ન્યાયતંત્ર જે કાંઈ નિર્ણય કરશે એના ઉપર મને સંપૂર્ણ ભરોસો છે. જૂનાગઢ આવીને મારા દીકરાનું અપહરણ કરી ગયું તો ક્યાંક ને ક્યાંક જયરાજસિંહની 120B નીચે એની જવાબદારી આવે છે. તેની 120B નીચે ધરપકડ થાય અને ભૂચકી કોર્ટની પણ આમાં કલમ ઉમેરવામાં આવે અને હવે પછીની જે અમારી રણનીતિ છે એ ગીતાબા જાડેજાનું રાજીનામું માંગવાની પણ અમારી માંગ રહેશે અને અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આ બાઇક રેલી ગોંડલ ગઈ છે. એ બાઇક રેલી ગાંધીનગર પણ જશે અને ગુજરાત પ્રદેશ પ્રમુખના બંગલાનો પણ ઘેરાવો કરવામાં આવશે અને મુખ્યમંત્રી આવાસનો પણ ઘેરાવો કરવામાં આવશે. 14 એપ્રિલે સલમાન ખાનના બાંદ્રા સ્થિત ઘર પર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ થયું. આ ઘટનામાં 2 મહિના પછી સલમાને મુંબઈ પોલીસને નિવેદન આપ્યું છે. શું આપ્યું એ નિવેદન?
સલમાને કહ્યું કે હું વારંવાર અલગ અલગ લોકો દ્વારા નિશાન બનીને કંટાળી ગયો છું. અગાઉ પણ અનેક વખત મને ધમકીઓ મળી છે, દંડ પણ ફટકારવામાં આવ્યો છે. હું ઘણા કેસોમાં ફસાઈ ગયો છું. હું હતાશ છું. મને કોર્ટ દ્વારા સજા થઈ ચૂકી છે. તેના નિવેદનમાં તેણે પોલીસને જણાવ્યું કે તેને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ભૂતકાળમાં મળેલી ધમકીઓ વિશે ખબર હતી. પોલીસે સલમાનની 3 કલાક અને તેના ભાઈ અરબાઝની 2 કલાક પૂછપરછ કરી હતી. આ દરમિયાન તેના ભાઈઓને લગભગ 150 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જો કે ઉંમરના કારણોસર સલમાનના પિતા સલીમ ખાનનું નિવેદન નોંધવામાં આવ્યું ન હતું. ઘટના સમયે 88 વર્ષના સલીમ ખાન પણ ઘરે હાજર હતા. જો જરૂર પડશે તો ક્રાઇમ બ્રાન્ચ તેમની પૂછપરછ કરશે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર 14 એપ્રિલે 2 બાઇક સવાર હુમલાખોરોએ સલમાનના ઘરે 7.6 બોરની બંદૂકથી 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફોરેન્સિક નિષ્ણાતોને સ્થળ પરથી એક ગોળી મળી આવી હતી. આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ. દિલ્હીમાં જળ સંકટ વધુ ઘેરું બની શકે છે. આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન હિમાચલ પ્રદેશે દિલ્હીને વધુ પાણી આપવાનો ઇનકાર કર્યો હતો. દિલ્હીમાં જળ સંકટને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હિમાચલ પ્રદેશે કોર્ટને કહ્યું કે તેની પાસે દિલ્હીને આપવા માટે 136 ક્યુસેક પાણી નથી. એક દિવસ પહેલાં રાજ્યએ કહ્યું હતું કે તેની બાજુમાંથી પાણી છોડવામાં આવ્યું છે. હરિયાણામાંથી હજુ પાણી આપવાનું બાકી છે. જસ્ટિસ પ્રશાંતકુમાર મિશ્રા અને જસ્ટિસ પ્રસન્ના બી વરાલેની બેન્ચે કહ્યું કે યમુનાના પાણીનું રાજ્યો વચ્ચે વિતરણ એક જટિલ અને સંવેદનશીલ મુદ્દો છે. દિલ્હી, હરિયાણા અને હિમાચલ પ્રદેશ વચ્ચે પાણીની વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરવા માટે અમારી પાસે તકનીકી કુશળતા નથી. સુપ્રીમ કોર્ટે દિલ્હીને અપર રિવર યમુના બોર્ડ પર પાણી આપવાનો નિર્ણય છોડી દીધો હતો. કોર્ટે કહ્યું કે યમુના નદી બોર્ડે પહેલાથી જ દિલ્હીને માનવતાના ધોરણે પાણી પુરવઠા માટે અરજી સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે યમુના નદી બોર્ડને દિલ્હી સરકારની અરજી પર શક્ય તેટલી વહેલી તકે નિર્ણય લેવા માટે શુક્રવારે એક બેઠક બોલાવવાનો આદેશ આપ્યો છે. એ પણ કહ્યું કે જો જરૂર હોય તો રોજ મીટિંગો કરો. જો કે પાણીની મુખ્ય સમસ્યા હજુ હલ નથી.